બટાકા પૌવા એવો નાસ્તો કે જે લગભગ દરેકને ભાવતો હોય અને અવારનવાર બનાવવામાં પણ આવતો હોય, પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું બટાકા પૌવાની રેસીપી, જેમાં આપણે એનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું અને એક નવી જ રીતે બટાકા પૌ બનાવીશું, જેના કારણે બટાકા પૌવા એકદમ છૂટા છૂટા બનશે અને ઠંડા થયા પછી પણ એટલા સોફ્ટ રહેશે અને ડ્રાય નહીં થાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. સૌપ્રથમ તો આપણે મસાલો તૈયાર કરીએ, તો એમાં સૂકા મસાલા જોઈશે, જેમાં 1 ટેબલ સ્પૂન આખા ધાણા જોઈશે, 1/2 ટેબલ સ્પૂન આપણને જીરું જોઈશે, 1 ટીસ્પૂન આપણને વરિયાળી જોઈશે, 1/2 ટીસ્પૂન ખાંડ જોઈશે, 1/2 ટીસ્પૂન આપણે ચાટ મસાલો લેવાનો છે, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર જોઈશે, 1/4 ટીસ્પૂન હિંગ છે, 1/4 ટીસ્પૂન આપણે હળદર લેવાની છે, આ નોર્મલ મીઠું છે 1/2 ટીસ્પૂન, 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લઈશું, સૂટ પાવડર 1/2 ટીસ્પૂન, કાળું મીઠું એટલે કે સંચળ 1 ટીસ્પૂન લેવાનું છે, અને 2 નંગ આપણે તમાલપત્ર લેવાના છે, જાયફળ લઈશું, આમાંથી આખું નથી વાપરવાનું, થોડું જ લેવાનું છે, 2 નાની ઇલાયચી, 1 મોટી ઇલાયચી લેવાની છે, તજનો ટુકડો બસ આ રીતનું નાનો લેવાનો છે, 4 નંગ લવિંગ લેવાના છે અને 5 થી 6 કાળા મરી. હવે બધા જે સૂકા મસાલા છે એને આપણે થોડી વાર માટે શેકી લઈએ. આ બધા જ મસાલાનું મેઝરમેન્ટ અને આખી લખેલી રેસીપી તમારે જોવી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને થોડું જાડા તાળાવાળું વાસણ લેવું. મસાલાને આપણે ફક્ત શેકવાના છે, એટલે જે મરચું પાવડર છે, હળદર છે, બધું નથી નાખવાનું, આખા મસાલા નાખીશું, બસ એની અંદર તમાલપત્ર અત્યારે નહીં નાખીએ, છેલ્લે એડ કરીશું. આ જે મસાલો છે ને એ બટાકા પૌવા પર નાખશો ને તો આખો એનો સ્વાદ જ બદલાઈ જશે. તમે બહાર જો સ્ટ્રીટ સ્ટાઇલ બટાકા પૌવા ખાધા હોય તેમાં આ રીતનો મસાલો નાખીને આપે છે. બસ આપણા આખા મસાલા ગરમ થઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈએ અને તમાલપત્ર એની અંદર આ રીતે તોડીને એડ કરીશું અને થોડી વાર માટે એને આ રીતે શેકી લઈએ. પેન ગરમ છે એટલે શેકાઈ જશે. હવે આ બધી જ વસ્તુઓ ઠંડી થઈ જાય પછી આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે. ધ્યાન રાખવાનું છે કે બધી જ વસ્તુઓ એકદમ સરસ ઠંડી થઈ જવી જોઈએ. જાયફળને આપણે શેકવામાં નથી લીધું, જાયફળ આપણે શેક્યા વગર જ એડ કરવાનું છે, તો 1/4 ટીસ્પૂન જેટલું લેવાનું છે. તો આ રીતે આપણે થોડું એને છીણીને એની અંદર એડ કરી દઈશું. તમારી પાસે પાવડર હોય તો તમે 1/4 ટીસ્પૂન જેટલો લઈ શકો. તો બસ મેં આ રીતનું થોડું જાયફળ એની અંદર એડ કર્યું છે. હવે કાળું મીઠું, મીઠું, બધા જે પાવડર હતા, મરચું, હળદર, એ બધી જ વસ્તુ આની અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અને આ મસાલો બનાવીને તમે બહાર એને 2 થી 3 મહિના સુધી અને ફ્રીજની અંદર 4 થી 5 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તમે ભેળ બનાવો, કોઈ પણ ચાટ બનાવો તો એની પર પણ આ મસાલો નાખશો તો ખૂબ જ સરસ લાગશે. ખાખરા પર પણ તમે લગાવીને ખાઈ શકો છો. હવે આપણે પૌવા બનાવીએ તો એના માટે આ રીતનું કાણાવાળું આપણે કોઈ પણ વાસણ લઈ લઈશું. નીચે મેં થાળી મૂકી છે અને અત્યારે હું તમને કપથી મેઝર કરીને બતાવું છું. 1 કપ તમે જો પૌવા લો તો એની અંદરથી લગભગ 2 વ્યક્તિ જેટલા પૌવા તૈયાર થઈ જાય છે. તો અત્યારે અમે 3 કપ પૌવા લીધા છે અને એને આપણે સરસ રીતે ધોઈ લેવાના છે. તમારે નળ નીચે જ એને ધોવાના હોય છે, પણ અત્યારે હું તમને આ રીતે ધોઈને બતાવું છું. તો નીચે કોઈ પણ તમારે કાણાવાળું વાસણ રાખવાનું અને સરસ રીતે એને ધોઈ લેવાના. તમે જે વાસણ લો એની અંદર આ રીતના કાણા હશે તો બધું જ પાણી ડ્રેઇન થઈ જશે. તમે જો કાણા વગરનું વાસણ લેશો ને તો પૌવામાં વધારે પડતું પાણી રહી જશે અને પૌવા આપણા છૂટા નહીં બને. તો બસ આ રીતે પલાળી અને રહેવા દઈશું. તમે જોઈ શકો છો પાણી બધું જ એમાંથી બહાર આવી ગયું છે. પૌવાએ જેટલું પાણી પોતાની અંદર એબ્સોર્બ કરવાનું હતું એ કરી લીધું છે. વધારાના પાણીની હવે જરૂર નથી. તો બસ આ રીતે પૌવા થોડા ડ્રાય થઈ જાય પછી આપણે એની અંદર 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું. મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે. તો મેં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર નાખ્યું છે. 1 લીંબુનો રસ એની અંદર એડ કરવાનો છે અને 1 ટીસ્પૂન આપણે એની અંદર હળદર એડ કરીશું. 1/2 કપ બારીક સમારેલી કોથમીર એડ કરવાની છે. કોથમીર આપણે ગાર્નિશિંગમાં તો નાખીશું જ, પણ આ રીતે તમે પૌવાની સાથે મિક્સ કરશો ને તો સ્વાદ અને સુગંધ બંને સરસ આવશે. બરાબર મિક્સ કરી દઈએ. તમને જેવું લાગે કે આ સ્ટેજ ઉપર પૌવા થોડા ડ્રાય લાગી રહ્યા છે તો તમે થોડું પાણી એની અંદર છાંટી શકો છો. તો બસ આ રીતે મિક્સ કરી અને આપણે રહેવા દઈએ. હવે પૌવામાં નાખવા માટે અત્યારે મેં બટાકા લીધા છે, તો 1 મોટી સાઈઝનો બટાકો આ રીતે મેં કટ કરી લીધું છે. સાથે જોઈશે આપણને 1/3 કપ શિંગદાણા આખા. ડુંગળી લીધી છે 1 મીડિયમ સાઈઝની, એકદમ ઝીણી સમારી છે અને 6 નંગ લીલા મરચાં લીધા છે. મીઠા લીમડાના 5 છે.
હવે આપણે એક પેન લઈશું અને એની અંદર 4.5 ટેબલસ્પૂન તેલ લઈશું. 1 કપ પૌવા હોય તો 1.5 ટેબલસ્પૂન તેલ લેવાનું. શિંગદાણાને આપણે પહેલાં સાંતવી લઈશું અને શિંગદાણા સંતાઈ જાય એટલે આપણે એને અલગ કાઢી લઈશું, કારણ કે જો એને બટાકા અને ડુંગળીની સાથે તમે રહેવા દેશો ને તો એ નરમ પડી જશે, એનો ક્રંચ નહીં આવે. ત્યારબાદ એની અંદર આપણે 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરવાની છે, 1 ટીસ્પૂન જીરું ઉમેરવાનું છે, 1/2 ટીસ્પૂન એની અંદર હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું. લીલા મરચાં આ રીતે કટ કરીને એડ કરીશું, તમે એને ગ્રાઇન્ડ કરીને પણ ઉમેરી શકો. મેં જે મરચાં ઉપયોગમાં લીધા એ તીખા છે એટલે ક્વોન્ટિટી ઓછી લીધી છે. ડુંગળીને આપણે સાંતવી લઈશું. ડુંગળી ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે અને તમે જો ડુંગળી ના ખાતા હો તો એને સ્કીપ કરી શકો. તો તમારે લીમડો નાખ્યા પછી સીધા બટાકા એડ કરી દેવા. હળદર એડ કરી દઈશું અને મીઠું એડ કરવાનું છે એની અંદર, મિક્સ કરી લેવાનું છે બરાબર. મીઠું આપણે બટાકાના ભાગ જેટલું જ એની અંદર નાખવાનું છે અને લગભગ 3 થી 4 મિનિટમાં જ બટાકા એકદમ સરસ એની અંદર સંતળાઈ જશે અને જડી પણ જશે. તો અત્યારે આપણા બટાકા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક વાસણની અંદર જે પૌવા મિક્સ કરીને રાખ્યા હતા એને લઈ લઈશું અને ત્યારબાદ એની અંદર જે બટાકા અને ડુંગળી આપણે અલગથી સાંતળ્યા છે એ પણ મિક્સ કરી દેવાના છે. શિંગદાણા એડ કરી દઈશું, થોડા અમે ગાર્નિશિંગ માટે રહેવા દીધા છે. હવે એને મિક્સ કરી લઈએ. જનરલી આપણે શું કરીએ છીએ કે બટાકા અને ડુંગળી સંતાઈ જાય પછી પૌવા એની અંદર એડ કરીએ છીએ, પણ આજે આપણે પૌવા સ્ટીમ કરીને બનાવીશું. તો આ રીતે સ્ટીમરની અંદર પાણી ગરમ કરવા મૂકવાનું, પાણી એકદમ સરસ ગરમ થાય એટલે પૌવા એની અંદર મૂકી ડીશ ઢાંકી દેવાની અને કવર કરી લગભગ હાઈ ફ્લેમ પર 5 થી 7 મિનિટ રહેવા દેવાનું. તો 5 થી 7 મિનિટમાં પૌવા આપણા એકદમ સરસ થઈ જશે. આ પ્રમાણે જ્યારે તમારે વધારે ક્વોન્ટિટીમાં પૌવા બનાવવા હોય તો તમે બનાવશો તો તમારા પૌવા એકદમ સરસ છૂટા છૂટા બનશે અને ઠંડા થયા પછી પણ એ સોફ્ટ રહેશે. અને ફરીથી જ્યારે તમારે ગરમ કરવા હોય તો તમે આ રીતે એને ડબલ બોઇલરમાં ગરમ પણ કરી શકો. તો જો એકદમ સરસ છૂટા છૂટા આપણા પૌવા બન્યા છે અને ખાવામાં પણ એટલા જે સોફ્ટ છે, ઇવન તમે એને 2 થી 3 કલાક પછી ઠંડા થયા પછી પણ ખાશો ને તો પણ એટલા સરસ સોફ્ટ રહેશે. તો હવે એકવાર આ રીતે પૌવા બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરો. તૈયાર પૌવાને આપણે એક પ્લેટમાં કાઢી એની પર દાડમ નાખીશું, જે મસાલો બનાવ્યો હતો એ મસાલો એની પર છાંટીશું, સેવ નાખીશું, રતલામી સેવ અથવા તો નાયલોન સેવ, થોડી કોથમીર નાખીને ગાર્નિશ કરીશું અને તમને ગમે તો તમે થોડું લીંબુ પણ ઉપરથી નાખી શકો, કાચી ડુંગળી પણ નાખી શકાય, ગાર્નિશિંગ તમે તમારે પ્રમાણે કરી શકો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.